જેતપુરમાં સ્વામિનારાયણ મંદિરના ગાદીસ્તાન મહોત્સવમાં મહિલા નૂતન મંદિર પ્રવેશ દ્વાર સહિત નું આચાર્ય રાકેશ પ્રસાદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જેને લઈને ગાદીસ્તાન જેતપુરમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છવાયો છે સાથે જ ભક્ત ચિંતામણી સપ્તાહનો આજે પાંચમો દિવસ છે કથા સાંભળવા માનવ ઉમટી પડી છે સ્વામિનારાયણ મંદિરની ગાદી સજાનંદ સ્વામી એ સંભાળ્યા ને બસો વીસ વર્ષ થયા હોય અને મંદિર નો બસો વીસ મો પટ્ટાભિષેક હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે આજ રોજ સવારે નવ કલાકે મંદિર બનેલ મુખ્ય પ્રવેશ દ્વાર સભા મંડપ સંતાશ્રમ મહિલા મંદિર નું આચાર્ય ને હસ્તે ઉદઘાટન કરવામાં આવે મહિલા મંદિર માં ઘનશ્યામ મહારાજ ની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવે જે મૂર્તિ ને ગઈકાલે તમામ હરિભક્તો દ્વારા લાવવામાં આવે માં રાખવામાં આવે આજે સવારે નવ ત્રીસ કલાકે આચાર્ય પરમપુજ્ય રાકેશ પ્રસાદજી સ્વામી તેમજ પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી તેમજ ઉપસ્થિત સંતો હરિભક્તો ની હાજરી માં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવે ત્રણ દિવસ થી ચાલતા યજ્ઞ ની પૂર્ણ આવતી થઈ આ મહોત્સવ અંતર્ગત ગ્રંથ ની સપ્તાહ પારાયણ પણ શરૂ છે આ ગ્રંથ રાજની વ્યાસ પેઠીકા ગુરુ વર્ય પરમ પૂજ્ય શ્રી નીલક ચરણ દાસજી સ્વામી તથા અમારા વડીલ ગુરુ બંધુ પરમ પૂજ્ય શ્રી વિવેક સાગર દાસજી સ્વામી બિરાજી સંગીતના સથવારે કથાનું રસપાન કરાવી રહ્યા છે આવતીકાલે મંદિરના પટાભિષેકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજરી આપશે તેઓ હેલીપેડ ખાતે કાર મારફત ઉત્સવ સ્થળે બે ત્રીસ કલાકે પહોંચશે સંતોના આશીર્વાદ મેળવી ટૂંકા રોકાણ બાદ મંદિરના દર્શનાર્થી જશે તેના કાર્યક્રમની તૈયારી રૂપે તંત્ર દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે સ્વામિનારાયણ ભગવાનનો બસો ને વીસમો ગાદી મહોત્સવ એવમ શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર તેની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એ ઉપક્રમે દિવસથી આ મહોત્સવ ચાલી રહ્યો છે એમાં ચોથા દિવસે દિવસે આજના સ્વામિનારાયણ મંદિરના પટ્ટાંગણમાં મંદિરની સામે સરસ મજાનું નવું સંત ભુવન તૈયાર થયું તેનું ઉદઘાટન વડતાલથી પધારેલ પરમપૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ આ મંદિરના મહંત અમારા ગુરુજી પરમ સદગુરુ વર્ય શ્રી નીલકંઠાસજી સ્વામી તેમજ દાતાઓના વરદ હસ્તે ઉદ્ઘાટન થયું તદઉપરાંત મંદિરના આગળના ભાગમાં જે ગેટ છે તે ગેટનું પણ આચાર્ય મહાર્ષિંહ અને અમારા ગુરુજીના વરદ હસ્તે તેમજ તે ગેટના દાતા ભક્ત શ્રી લાખેશભાઈ તથા કાળુભાઈ તેમના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ આશીર્વાદ સભા કરવામાં આવી બધા ભક્તોને આશીર્વાદ આપ્યા અને ત્યાર પછી જે નૂતન સ્વામિનારાયણ મહિલા મંદિર તૈયાર થયું તેમાં આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે વેદોક્ત વિધિ સ મૂર્તિમાં ભગવાન સ્વામિનારાયણના પ્રાણ પૂર્યા અને આજથી એ મંદિર મહિલા ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અમારા ગુરુજી પરમ સદ્ગુરુ સદગુરુવર્ય શ્રી નીલકંઠાસજી સ્વામીની એવી ભાવના હતી કે પુરુષો માટે સારામાં સારું મંદિર છે તો એવું સારું મંદિર બહેનો માટે પણ થાય જેથી કરીને તેઓ ત્યાં શાંતિથી બેસી ભગવાનનું ભજન ભક્તિ પૂજન અર્ચન વગેરે કરી શકે અને સાંઈસગી માતાઓ ત્યાં રહે અને મહિલા ભક્તોને તેઓ સત્સંગ કરાવે એવા ઉમદા ભાવનાથી આ નૂતન મહિલા મંદિર તૈયાર થયું છે જય સ્વામિનારાયણ આજે જેતપુર મંદિરે અમે ઘણા સમયથી આવતા એમાંય આજનો જે ઉત્સવ થયો અતિશય દિવ્ય અને ભવ્ય હતો ગેટનું ઉદ્ઘાટન કર્યું સવારમાં આચાર્ય મહારાશ્રી પધાર્યા મોટા મોટા સંતો અમારા ગુરુજી પુલ પૂંજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામી મોહન સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામી પ્રભુચરણદાસ સ્વામી વગેરે મોટા મોટા સદગુરુ સંતો અને ધામધામોથી ઘણા બધા સંતો પધાર્યા હતા અને ઓછામાં ઓછા પાંચ હજારથી વધારે હરિભક્તોની સભા મંદિરના પરિસરમાં યોજાઈ હતી એટલું મોટું પરિસર કરી નાખ્યું છે અમારા ગુરુજીએ પહેલાં તો જેતપુર આવવામાંય તકલીફ પડતી એની જગ્યાએ અત્યારે પાંચ હજાર માણસોની સભા મંદિરની અંદર થઈ ગઈ અને નૂતન સભા મંડપ જે બન્યું છે અતિશય વિશાળ અને દિવ્ય બન્યું છે અને આજથી તો મહિલા મંદિરની પ્રતિષ્ઠા સવારમાં સાડા નવ વાગ્યા મહારાષ્ટ્રીના હસ્તે થઈ અને આજથી દર્શન માટે મહિલા મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને અતિશય મો વિશાળ રસ્તો ગેટ નવું સંતો સંતોનું રસોડું ઠાકોરજીનું રસોડું સંત આશ્રમ વગેરે બધાનું સવારે ગુરુજીએ મહારાષ્ટ્રીએ મોટા મોટા સદગુરુ સંતોએ ઉદઘાટન કર્યું છે અને આજની સભા વિશાળ અને દિવ્ય હતી અને આજનો અનુભવ તો ક્યારેય આવો અનુભવ થયો જ નથી કેમ કે આટલા બધા સંતો એક મંચ ઉપર મહારાજશ્રી આટલા બધા હરિભક્તો તો આજનું વાતાવરણ કંઈક અલગ અને દિવ્ય હતું અને એમાંય મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ તો અતિશય ભવ્ય અને દિવ્ય છે અને સાંખ્યોગી માતાઓ અને બહેનો માટે આજથી મંદિરના દર્શન પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ આજે અમારા આંગણે એક બહુ મોટો મહોત્સવ આવ્યો છે એનું કારણ છે કે અમારા મંદિરમાં વર્ષોથી પુરુષો માટે અને બધા હરિભક્તો માટે મોટું મંદિર હતું ગાદીસ્તાન પણ અમારું મહિલા મંદિર હતું નહીં એ મહિલા મંદિરનું આજે બાંધકામ પૂર્ણ થઈને આજે એની મૂર્તિ પ્રતિષ્ઠા અમારા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે આજે અમારું આવડું મોટું મહિલા મંદિર છે એની મૂર્તિ પ્રતિષ્ઠામાં વાલા ઘનશ્યામ મહારાજને બિરાજમાન કરીને એના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ખૂબ સારો લાભ અમે આજે લીધો અને આ મહોત્સવ આજે પાંચ દિવસથી ચાલુ છે અને એના એના માટેથી હું અમારા મંદિરના મુખ્ય કોઠારી શ્રી મુખ્ય સંત શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી અને એમનું સંત મંડળ તથા અમારા કલાકુંજ મંદિરના વાલા બહેનો શ્રી લીલાબેન અને એમનું મંડળ એ લોકોનો ખૂબ ભાવથી હું આભાર માનું છું કે અમારા આંગણે જે ખોટ હતી મોટી મહિલા મંદિરની એ તમે અહીંયા આવીને અને તમારા તમારા સહયોગથી જે મહિલા મંદિરની ખોટ પૂરી કરી છે એના માટે તમારો સૌનો ખૂબ ખૂબ આભાર અને આ જેતપુરના એ મારી ખાસ વિનંતી છે કે રોજ અમારા મહિલા મંદિરે દર્શન કરવા પધારો બહેનોનો ખૂબ સારો સત્સંગ છે કલાકુંજથી જે બહેનો આવે છે લીલાબેન અને એમનું મંડળ બહુ સારી ભજન ભક્તિ કરે છે અને ભગવાનમય જીવન બનાવવા માટે અને અત્યારના સમયમાં યુવતીઓને પ્રેરણા આપવા માટેની ખૂબ સારી સભાઓ કરે છે તો તમે સૌ હરિભક્તો આવો બહેનો આવો અને મંદિરે નિત્ય દર્શનનો લાભ લો અને સેવા સેવા અને કથા વાર્તાનો લાભ લો એવી મારી નમ્ર વિનંતી છે અને સર્વે સંતો અને સર્વે અમારા સાંખ્યોગી બહેનો અને ગુરુઓનો હું ભાવથી આભાર માનું છું કે જે અમને આવડો મોટો લાભ મળ્યો મહોત્સવનો અને આખી જિંદગી અને પેઢી દર પેઢી બધા હરિભક્તોને દર્શનનો લાભ મળશે આભાર ધારા મારું નામ ધારા ઉસદડિયા છે વર્ષોથી જેતપુરની અંદર સ્વામિનારાયણ મંદિર સંતોએ પહેલાંના સંતોએ સ્થાપેલું છે ગાદીસ્થાન છે મોટું ધામ છે ઘણા વર્ષોથી અહીંયા અમે પહેલેથી દર્શન કરવા માટે આવીએ છીએ પણ જ્યારથી સુરતથી નિલકંચરણદાસજી સ્વામી અને સાંખયોગી લીલાબેનનું મંડળ જ્યારથી અહીંયા આવતું થયું છે અને અહીંયા આવીને ઘણા બધા કાર્યો કર્યા છે ત્યારથી અમે પણ રેગ્યુલર છે એ રોજ દર્શન કરવા માટે આવીએ છીએ અને બીજાને પણ પ્રેરણા કરીએ છીએ કે તમે પણ બધા આ બહેનોનો આ સંતોનો લાભ લો એમણે આજે મૂર્તિ પ્રતિષ્ઠા કરી મહિલા મંદિરની અંદર નવું મહિલા મંદિર તૈયાર થઈ ગયું છે એની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ છે આજે અને આવતીકાલે કથા સ્થળની અંદર મહિલા મંચ રાખેલ છે જેનો સમય અઢીથી સાડા પાંચનો રાખેલ છે તો બધા જેતપુરવાસી બહેનોને નમ્ર વિનંતી કે બધા આ કાર્યક્રમનો લાભ લો એમાં એની અંદર હશે પ્રોગ્રામ જોવાની બધા ખૂબ ખુબ મજા આવશે એટલે મારી વિનંતી છે કે બધા જ આ કાર્યક્રમનો લાભ લઈ શકો છો અને કાપડિયા ભાલિયા લાઈવ ગુજરાત ન્યૂઝ જેતપુર